ઘરે હોય કે બહાર ગામ ફરવા જવું હોય ગુજરાતીઓની ભાખરી તો ફેવરિટ હોય છે તો આજે આપણે બહાર ગામ સાથે લઈ જઈ શકાય અને મહિના દિવસ સુધી સારી રહે તેવી ડ્રાય ભાખરી બનાવીશું આ ડ્રાય ભાખરી બનાવવા માટેનું પરફેક્ટ મેઝરમેન્ટ અને કેવી રીતે શેકવી એ બરાબર શીખી ગયા ને તો માર્કેટમાં મળતી ભાખરી પણ ભૂલી જશો તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મેથી પણ ખૂબ સરસ મળી રહી છે તો આજે આપણે બાજરો મેથી લસણ ફ્લેવરની ભાખરી બનાવીશું આ ભાખરી એટલી બધી ટેસ્ટી લાગે છે ને ચા સાથે અથાણા સાથે તમે ગમે ત્યારે એકલી પણ ખાવ ને તો મજા આવી જાય એવી છે તો ચાલો આજે આપણે ભાખરી બનાવવામાં લીલી મેથીનો જ ઉપયોગ કરીએ લીલી મેથી તમને ના મળે તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકાય હવે અડધો કપ લીલી મેથીને ધોઈ ઝીણી સમારી લેવાની છે તો અહીં આપણે મેઝરમેન્ટ પરફેક્ટ રીતના લેવાનું છે જેથી એકદમ માર્કેટ જેવી જ ભાખરી તૈયાર થાય તો અહીં આપણે પોણો કપ જેવો ઘઉંનો લોટ લેવાનો છે સાથે અડધો કપ જેવો બાજરાનો લોટ લેવાનો છે અહીં બંને એકદમ ઝીણા લોટ હોય ને એ જ લેવાના કરકરા લેવાની જરૂર નથી હવે બાજરાની ભાખરી બનાવો ને ત્યારે ઘઉંનો લોટ ઉમેરવો ખાસ જરૂરી છે તો જ બાઇન્ડિંગ આવશે અને વણાશે તો સાથે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી તલની ઉમેરી દેવાની છે હવે અહીં તેલ છે ને એ પ્રોપર માત્રામાં ઉમેરવાનું માર્કેટ જેવી તમારે ભાખરી કરવી હોય ને તો અહીં તમારે પાંચ ચમચી જેવું તેલ ઉમેરી દેવાનું તેલમાં કચાશ ના કરવી નહીતર એકદમ માર્કેટ જેવી નહીં બને અને સમય જતાં એ પોચી પડી જશે હવે અહીં લસણની ફ્લેવર પણ ઉમેરવાની છે તો એક નાની ચમચી લસણનો પાવડર ઉમેરી દઈશું આ મેં ઘરે જ બનાવેલો પાવડર છે તો જો તમારી પાસે લસણનો પાવડર ના હોય તો થોડું લસણ વાટીને પણ ઉમેરી શકાય પણ બને તો પાવડરનો યુઝ કરવો હવે અડધી નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હવે સાથે પા નાની ચમચી સૂંઠ પાવડર ઉમેરી દઈશું અહીં ડ્રાય ભાખરી બનાવી રહ્યા છે એટલે વધારે હું ડ્રાય મસાલા જ ઉપયોગ કરીશ તો હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો બધું મિક્સ કરી લઈશું મિક્સ કરતાં લસણની ફ્લેવર થોડી ઓછી લાગી તો અડધી નાની ચમચી લસણનો પાવડર વધારે ઉમેરી ફરી મિક્સ કરી લઈશ અહીં આપણે એકદમ માર્કેટ જેવી બનાવવાની છે એટલે તેલ પ્રોપર માત્રામાં ઉમેર્યું છે એટલે પાંચ ચમચી જેવું તેલ ઉમેર્યું છે એટલે મુઠ્ઠી પડે એટલું મોણ છે હવે આટલું મોણ હોય ને તો જ ભાખરી લાંબા ટાઈમ સુધી સારી રહે અને ક્રિસ્પી રહે છે નહીંતર એ પોચી પડી જાય છે સાથે હવે આપણે જે મેથી સમારીને રાખી છે એ પણ ઉમેરી દઈશું અને બધું ફરી મિક્સ કરી લઈશું હવે અહીં લોટ બાંધવામાં પાણી ખૂબ જ ઓછું જોઈશે એક તો આપણે મેથી ધોય એનું પણ પાણી છે સાથે મોણ એટલી માત્રામાં છે એટલે આપણે અહીં વન ફોર્થ કપ જેવું પાણી લીધું છે હવે એકી સાથે પાણી ઉમેરી ન દેતા થોડું થોડું પાણી ઉમેરીને લોટને ભેગો કરતા જઈશું સાથે મસળતા જઈશું એટલે ઘઉંનો લોટ છે એટલે બાઇન્ડિંગ સારું આવી જાય તો અહીં આપણે પાક કપ જેવું પાણી ઉમેરી દીધું છે અને લોટ બાંધતા જઈશું અહીં બાજરો છે મેથી છે એટલે લોટ થોડો છૂટો પડશે પણ જેમ આપણે લોટને મસળશું ને એમ ભેગો થતો જશે હવે થોડુંક જ પાણી છે એક ચમચી જેવું તો એ પણ ઉમેરી દઈશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું જેમ આ લોટને આપણે મસડશું ને એમ સરસ બાઇન્ડિંગ આવતું જશે અને લોટ છે એ છૂટો છૂટો નહીં રહે તો અહીં તમે જોઈ શકો છો હવે સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એકદમ માર્કેટ સ્ટાઇલ ભાખરી કરવાની છે તો દસ મિનિટ લોટને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી લોટને ફરી સારી રીતના કૂણવી લઈશું અને એમાંથી એક જ સરખા લુવા બનાવી લઈશું જેથી એમાંથી એક જ સરખી ભાખરી તૈયાર થાય અહીં તમે ભાખરીને વણી પણ શકો છો પણ હું અત્યારે પાપડના મશીનનો ઉપયોગ કરી રહી છું જેથી એકદમ માર્કેટ સ્ટાઇલ અને એક સરખી થિકનેસની બને તો અહીં મેં બે પ્લાસ્ટિક પેપર લઈ લીધા છે એને હું તેલથી ગ્રીસ કરી લઈશ લોટમાં આપણે બાજરો વધારે ઉમેર્યો છે એટલે થોડું વણવામાં તકલીફ થશે પણ જો તમારી પાસે મશીન હોય ને તો મશીનમાં જ બનાવજો એટલે ફટાફટ તૈયાર થાય અને એક જ સરખી થિકનેસની અને બહુ વધારે પતલી કરવા જઈશો તો એ ફાટી જશે તો ભાખરીના લુવાને પ્લાસ્ટિક પેપર ઉપર ગોઠવીને ઉપર તો થોડા તલ છાંટીશું જેથી દેખાવમાં સરસ લાગે હવે બીજું પ્લાસ્ટિક પેપર ઉપર રાખીને મશીનને પ્રેશ કરી લઈશું તો ત્રણ કે ચાર એમ એમની થિકનેસની ભાખરી તૈયાર થાય ને એટલું આપણે મશીનને પ્રેસ કરવાનું છે બહુ તમે જાડી ભાખરી રાખશો ને તો એક તો શેકવામાં પણ બહુ વાર લાગશે અને સમય જતાં એ પોચી પડી જશે એટલે આપણે એને સરખી રીતના શેકી શકીએ એટલી થિકનેસની તમે રાખો ને તો સરસ રીતના માર્કેટ જેવી જ તૈયાર થાય છે હવે આપણે નોનસ્ટિક તવીને તેલથી ગ્રીસ કરી લઈએ શેકવું હોય ને ત્યારે તમારે નોનસ્ટિક તવીમાં શેકવું જેથી એમાં સરસ દાજ પડે બહુ વધારે પડતી કાળી ભાખરી ન થાય તો હવે એક પછી એક ભાખરીને આપણે નોનસ્ટિક તવી ઉપર લઈ લેવાની છે અહીં શેકવામાં જ તમારે ધ્યાન રાખવાનું છે આ ભાખરીને શેકાતા પાંચથી છ મિનિટનો ટાઈમ લાગે છે તમારે લો ટુ મીડિયમ ફ્લેમ સેટ કરતાં કરતાં ભાખરીને શેકવાની છે ભાખરીને શેકવામાં પણ જો તમે ઉતાવળ કરશો ને તો એ વચ્ચેથી પોચી પડી જશે અને પછી એ ખાવામાં મજા નહીં આવે એટલે એકદમ ક્રિસ્પી કડક ભાખરી થાય ને એવી આપણે ભાખરી શેકવાની છે સાથે આપણે મશીનમાં ભાખરી તૈયાર પણ કરતા જવાનું છે તો બંને સાથે કામ કરવાનું છે ભાખરીને શેકાતા તો વાર લાગશે પણ મશીનમાં બનતા તો જરાય નહીં વાર લાગે તો આવી રીતના આપણે એક પછી એક ભાખરીને તૈયાર કરી લેવાની છે સાથે હવે શેકવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે બાળકો માટે તૈયાર કરતા હોય ને તો ખાસ ઘીનો ઉપયોગ કરવો અને આપણે અહીં બાજરી મેથી લસણની ફ્લેવર છે ને એટલે એમાં ઘી તો ખૂબ જ સરસ લાગશે એટલે આ ભાખરી શેકવામાં તમારે ઘીનો ઉપયોગ કરવો તો ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ જ છે અને ધીરે ધીરે આ ભાખરીને શેકી લેવાની છે શેકવા માટે તમારે લાકડાના દટ્ટાનો ઉપયોગ કરવો જેથી એને સરખી રીતના દબાવી શકાય અને ભાત પણ ગુલાબી રંગની પડે ભાખરી શેકાતા તમને એવું લાગે કે ભાખરી હવે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે એને અડીએ તો તરત એના કટકા થઈ જાય એવી ક્રિસ્પી થાય એટલે તમારે સમજવાનું કે ભાખરી શેકાઈ ગઈ છે હા આ ભાખરીને તમારી પાસે જો ખાખરાનું મશીન હોય ને તો એમાં પણ શેકી શકાય એમાં પણ ખૂબ સરસ રીતના શેકાઈ જાય છે અને જેની પાસે ખાખરા શેકવાનું મશીન ન હોય તો એ આવી રીતના નોનસ્ટિક તવી ઉપર પણ શેકી શકે છે તો ફ્રેન્ડ્સ જ્યારે તમે આ બાજરા મેથી લસણની ભાખરી તૈયાર કરો ને ત્યારે એક તો બાજરા હોવાથી લોટ બાંધવામાં તમારે થોડું મસળવું પડશે સાથે ભાખરી એટલી થિકનેસની રાખવાની કે તમે એને પ્રોપર રીતના શેકી શકો વધારે પડતી જાડી ભાખરી હશે તો એ બરાબર શેકાશે નહીં અને સમય રીતે પોચી પડી જાય છે તો અહીં એકદમ પ્રોપર રીતના શેકાઈ જાય કડક ક્રિસ્પી થાય એવી થિકનેસની ભાખરી તમારે મશીનમાં પ્રેસ કરીને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાની તો ફ્રેન્ડ્સ આવી રીતના તમે સ્ટેપ બાય સ્ટેપ ભાખરીને તૈયાર કરશો ને તો એકદમ માર્કેટ જેવી થશે માર્કેટમાં આ ભાખરી વધારે મોંઘી મળતી હોય છે જ્યારે તમે ઘરે સસ્તામાં તૈયાર કરી શકો છો અને સ્વાદિષ્ટ પણ એટલી થાય છે માર્કેટમાં ઘણી બધી ફ્લેવરની ભાખરી મળે છે પાણીપુરી ભાખરી બિસ્કીટ ભાખરી મેથી ભાખરી જીરા ભાખરી તો આ બધી જ ભાખરીની રેસીપી મેં ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો હું એને આઈ બટનમાં આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકશો તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી રીતના બધી જ ભાખરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ કડક અને ક્રિસ્પી થઈ ગઈ છે તો આવી રીતના આપણે બધી ભાખરી તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આટલી સામગ્રીમાંથી આપણે બારથી તેર નંગ જેટલી ભાખરી તૈયાર કરી છે તમે અહીં જોઈ રહ્યા છો એકદમ માર્કેટ સ્ટાઇલ બની છે અને કડક ક્રિસ્પી પણ એવી જ થઈ છે તો જોયું ને ફ્રેન્ડ્સ ઘરે તમે આ ભાખરીને એકદમ આસાન રીતથી તૈયાર કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં તમે આપી શકો છો બહાર ગામ ફરવા જવું હોય ને તો આ ભાખરી એક મહિના સુધી એવી ને એવી તાજી રહે છે તો જો તમારે પણ ક્યારેય ફરવા જવાનું થાય તો તમે આવી રીતના ભાખરી બનાવીને સાથે લઈ જઈ શકો છો તો જો રેસીપી પસંદ આવી હોય ને તો તમે પણ આવી રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો